ભરૂચ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ તંત્ર દૂર કરવાની તસ્દી ન લેતું હોય તેમજ જાહેર માર્ગો અને બજારોમાં અસંખ્ય આંકલાઓ લોકો માટે ફરી એકવાર ભયરૂપી બન્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે વહીવટીતંત્ર એક્શનમાં આવશે કે નહીં. થોડા દિવસો અગાઉ ભરૂચ શહેરમાં માર્ગો ઉપર આંકલાઓનો આતંક જોવા મળ્યો હતો. કેટલાક લોકોને આંકલાઓએ અડફેટે લઈ તેઓના જીવન સાથે ખેલવાડ કર્યો હતો, ત્યારે જે તે સમયે જિલ્લા સમાહર્તા દ્વારા રખડતા ઢોર પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ભરૂચ નગરપાલિકાને તંત્ર નોટિસ પણ પાઠવી હતી. કલેક્ટરની નોટિસ અને એક યુવકના જીવ ગયાની ચર્ચા બાદ એકાએક સફાળું જાગેલું ભરૂચ નગરપાલિકાનું તંત્ર રખડતા ઢોર અને આંકલા પકડવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. માત્ર બે ચાર દિવસની ઝુંબેશ હાથ ધરી પાલિકા તંત્રએ સંતોષ માણ્યો હતો, ત્યારે ફરી એકવાર આંકલાઓનો આતંક શહેરમાંથી સામે આવી રહ્યો છે. શહેરના તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાં બે આંકલા વચ્ચે યુદ્ધ જામ્યું હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને લોકો આ આંકલાઓની લડાઈ વચ્ચે ભય અનુભવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પોતાની ઊંઘમાંથી પોતાની નિંદ્રામાંથી ક્યારે જાગશે? આ એક શહેરની જનતાને હું પ્રશ્ન પૂછું છું. આંકલાનો આતંક આજે પણ યથાવત છે. ગયા માસ લગભગ 3-4 માસ પૂર્વે અને ગયા વર્ષે એક ગાયત્રી નગરના ભાઈ નારાયણનગરમાં એ પોતાના પરિવાર સાથે બાઇક પર જતા હતા અને આંકલો આવી જતા એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું હતું. ત્યારબાદ એટલું ના અટકતા એક કોલેજના છોકરા શ્રવણ ચોકડી પાસે આ જ આંકલાને આ જ ગાયો તેના વતી પણ અપમૃત્યુ થયેલું હતું. અને ત્યારે હુંફાળું તંત્ર નાના મોટા એમના જે કંઈક ટંબુડા પીપોળા લઈને એક શો કરવા માટે લોકોને સાંજોન આપવા માટે રાત્રે દિવસે દોડ્યા તો ખરા, પણ આજે એ આંકલાઓને પાછા ત્વરિત છોડી દેવામાં આવ્યા છે. એ જ દોર આજે કાલે જ્યોતિનગરના બજારમાં તુલસીધામ પાસે શાક માર્કેટ જે છે ત્યાં ગાડી જંગે ચડતા પબ્લિકને અડફેટમાં લીધા. એ રીતના શક્તિનાથ મહાદેવનું મંદિર પાસે શક્તિનાથ મહાદેવનું જે બજાર છે ત્યાં પણ અવારનવાર ગાડીવાળાને અને ચાલતા રાહદારીઓને અડફેટમાં લે છે. એ રીતના કલેક્ટરશ્રીની સામે પોતાનો અડ્ડો જમાવીને ધોરો ત્યાં બેઠા હોય તો કલેક્ટરશ્રી તથા અન્ય અધિકારીગણ પણ આ ખાડા કામ કરે છે. એ રીતના મમ્મદપુરા વિસ્તાર હોય કે પછી સમગ્ર ભરૂચમાં પબ્લિકનો આતંક નથી એટલો આ ઢોરોનો આતંક છે. આ તંત્ર પાસે પાંજરાપોળ તો છે ખરું, પણ માણસ ઢોરને પકડવા માટે પહેલાં તો પિંજડું પણ નથી અને માણસો પણ એટલા કેપેબલ કે અવેલેબલ નથી. તો હવે શું પાછા આ લોકો ભરૂચમાંથી કોઈની જાન લે કે કોઈનો અપમૃત્યુ થાય એની શું આ રાહ જોઈ રહેલા છે? આ હુંફાળું તંત્ર ભરૂચની જનતાનું કહેવા માગું છું કે તમે પણ આમના જાગૃત કરો, આમના કાન મચેડો, કેમ કે આ નિંદ્રાદેવ વિકાસના નામે જે ભંગા ફૂંકે છે પણ વિકાસનો ફૂંકો ફૂટી ગયેલ છે. આજે ભરૂચમાં ખાડા કે ખાડામાં ભરૂચ અને એમાં પાછા ઢોર. 2-3 મહિના પહેલાં રખડતા ઢોરના પ્રશ્ને નગરપાલિકા ઘણું સક્રિય બન્યું હતું. જે રીતે રખડતા ઢોરના કારણે એક મહિલાને અડફેટમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ એક સ્કૂલના વિદ્યાર્થીનું આંકલા સાથે અફડાતા મોત નીપજ્યું હતું અને તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં લાગી પડ્યું અને તંત્ર દ્વારા ઢોર પકડવા માટે પાંજરા લઈને રાત્રે ફરીને તંત્રએ તાત્કાલિક ધોરણે જે કામગીરી કરી હતી એના પછી જ્યારે આજે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તો એવું કહી શકાય કે ચાંદની વીર અંધેરી રાત. કેમ કે હાલમાં એવી પરિસ્થિતિ છે ભરૂચ શહેરના અંદર કે ઠેર ઠેર ઢોરના જે પ્રશ્નો છે અને રોડના ઉપર અડ્ડો જમાવીને જે ઢોરો બળદો બેઠા છે પણ નગરપાલિકાની હજુ બી ઊંઘ નથી ઉડતી. કારણ કે નગરપાલિકા પાછું એ જ દિશામાં જઈ રહ્યું છે. જ્યારે કોઈ અડફેટમાં પાછું કોઈને લે, અડફેટમાં કોઈ બાળક કે કોઈ મહિલા કે કોઈ વ્યક્તિ આવે એની જ રાહ જોઈ રહી છે ભરૂચ નગરપાલિકા. કેમ કે કોઈનું મૃત્યુ નિપજશે પછી આ લોકો તંત્ર હરકતમાં આવશે. જે રીતે જર્જરિત મકાનની વાત કરીએ, જર્જરિત મકાનને એક ફોર્મોલિટીના હિસાબે દર વખતની જેમ વરસાદના થોડા દિવસ પહેલાં જ નોટિસો આપવામાં આવી અને નોટિસો આપ્યા આવ્યા પછી એવું કોઈ કામગીરી કરવામાં નથી આવી એ મકાનોને ઉતારવાની. પણ જે રીતે મકાનો પડીને જ્યારે એક બાળકીનું મોત નીપજ્યું પછી તંત્ર હરકતમાં આવ્યું અને કામગીરી કરવા લાગી. અગાઉ પણ ઢોરના મુદ્દે બી આ જ પ્રશ્ન હતો કે ઢોરના આંકડાની અડફટે જે બાળકનું મોત થયું પછી તંત્ર હરકતમાં આવ્યું. એટલે આ નગરપાલિકા ફક્ત ને ફક્ત
કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી છે. એટલે આજે ભરૂચ નગરપાલિકાના અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને કહેવા માંગીએ છીએ કે જે તે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરીને રખડતા ઢોરને તાત્કાલિક ધોરણે પકડીને એમને પાંજરે પૂરવા પડશે, અથવા તો એવી કામગીરી બજાવી પડશે જે પ્રજાજનો પોતે રાહતનો શ્વાસ લઈ શકે.